હેલ લો સ્ટુડન્ટ્સ હા યુ આઈ હોપ યુ વાલ આ ફાઇન વિદ્યાર્થી મિત્રો હવે ટૂંક સમયમાં જ તમારી પરીક્ષાઓ શરૂ થઈ રહી છે બરોબર છે એટલે એમ કહીએ કે અઢાર તારીખથી જ તમારી પરીક્ષાઓ સ્ટાર્ટ થઈ રહી છે અને એવું કહેવામાં આવે છે કે આ વખતે પેપર્સ છે એ બધા બોર્ડ તરફથી આવવાના છે અરે કાંઈ વાંધો નહીં જેવું પેપર તમારે પૂછવું એવું તમે પૂછી શકો છો પરંતુ વિદ્યાર્થી મિત્રો હવે ઘણા બધાને તકલીફ હશે અને ઘણા બધાને તકલીફ છે અત્યારે કે મેઇન ટોપિક જ હોય કે બ્લેકબગ છે એને કરવું પાકવું કે ન કરવું એમાં કેટલો સમય દેવો એને વધારે સમય દેવો જોઈએ કે ટેક્સને વધારે સમય દેવો જોઈએ કે પોએમને વધારે સમય દેવો જોઈએ કે કોને વધારે સમય દેવો જોઈએ તો આ તમામ પ્રકારના પ્રશ્નોનું સોલ્યુશન આપણને આ વિડીયોની અંત સુધીમાં તમને જરૂર મળી જશે તો વિડીયોની અંત સુધી તમે બન્યા રહેશો એવી મારી નમ્ર વિનંતી છે અને વિદ્યાર્થી મિત્રો તમે સૌ પ્રથમ તો આ ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબનું બટન દબાવી દેજો અને વિડીયો ગમે તો લાઈક જરૂર કરી દેજો અને અત્યારે દસમા ધોરણમાં ભણતા તમામ વિદ્યાર્થીઓ સાથે શેર કરવાનું ભૂલતા નહીં કારણ કે તમારા એક શેરથી એને પણ ઘણું બધું શીખવા મળી શકે છે તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે વિદાઉટ વેસ્ટિંગ ઓવર ટાઈમ આપણો આપણો જે ટોપિક છે આજની એની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ તો સૌપ્રથમ હું તમને આખું માળખું કહી દઉં કે ખરેખર ટેક્સ બ્લેકબગ પોએમ આ બધું શું છે બરોબર એની આખી ચર્ચા કરી દો ગ્રામરની અહીંયા વાત જ નથી કરવાની આપણે ટેક્સ અને બ્લેકબક આ તફાવત શું છે કેટલા માર્ક્સનું પૂછાય છે એની આજે આપણે વાત કરવાની છે તો સૌ પ્રથમ વિદ્યાર્થી મિત્રો તમે તમારી ટેક્સ બુક જોશો અંગ્રેજીની તો એમાં બે વિભાગ વહેંચવામાં આવ્યો છે એક છે ટેક્સ વિભાગ અને એક છે પોએમ વિભાગ એટલે ટેક્સમાં એમાં એક થી દસ યુનિટ તમારે હશે એને પ્રોઝ સેક્શન કહેવાય જ્યારે ચાર પ્રકારની પોએમ હશે એને પોએમ સેક્શન કહેવાય આટલું પહેલાં રેડી થઈ ગયું હવે બાકીનું એક છે બ્લેકબોગ સેક્શન આવે છે જેમાં એકથી બાવીસ યુનિટ જેટલા આવેલા છે વિચાર કરો એકથી બાવીસ યુનિટ હવે પ્રશ્ન પાછો એકથી બાવીસ યુનિટમાં શું કરવું કેવી રીતે કરવું એનું તમામ પ્રકારનું આજે સોલ્યુશન આપણે જોવાના છીએ તો સૌપ્રથમ આપણે આખી પેપર સ્ટાઇલ જોઈ લઈએ કે પ્રોઝ સેક્શન એમ સેક્શન અને બ્લેકબગ સેક્શનમાંથી કેટલું કેટલા માર્ક્સનું અને ક્યાં કેવી રીતે પૂછાય છે અને કેવી રીતે મહેનત કરવી એ પણ આપણે જોઈ લઈએ તો સૌપ્રથમ તમે તમારું પેપર બોર્ડનું પેપર દેવા જાશો એ જ પ્રમાણેનું સમથિંગ આ પેપર તમારું હશે હવે એમાં પેલો સેક્શન હશે એમાં એક થી દસ જે ક્વેશ્ચન આન્સર છે એટલે કે ઉપર પેરેગ્રાફ આપેલો હશે નીચે એના ક્વેશ્ચન આપેલા છે એ પેરેગ્રાફ પરથી ક્વેશ્ચન આન્સર લખવાના હોય છે આ ટોટલ દસ માર્ક્સનું હોય છે અને દસે દસ પ્રોઝ સેક્શનમાંથી પૂછાય છે બીજો નંબરનું કહે તો નોટ ત્રણ માર્કની પૂછાય છે એ પણ પ્રોઝ સેક્શનમાંથી જ હોય છે એટલે એકથી દસ યુનિટમાંથીને જ હોય છે હું પ્રોઝ બોલું એટલે સમજી લેવાનું એકથી દસ યુનિટની જ વાત થાય છે પોએમ બોલું તો ચાર કવિતાની વાત થાય છે અને બોલું ત્યારે સમજી લેવાનું એકથી બાવીસ યુનિટની વાત થાય છે ઓકે આયુ યુ રેડી રાઈટ નાવ ઓકે તો હવે નોટ પછી આપણે વાત કરીએ ફોલ્સ હવે ટ્રુફોલ્સ ચાર માર્કમાં પૂછાય છે તો એ પોએમના પણ હોઈ શકે અને પ્રોઝ સેક્શન એટલે કે એકથી દસ યુનિટના પણ હોઈ શકે એટલે આમાંથી ચાર ફોલ્સ પૂછાશે અને વિદ્યાર્થી મિત્રો ચારે ચાર કવર કરી લેવાનો કાંઈ નથી અને હા હવે નેક્સ્ટ જોઈએ તો કે એના પછીનો ક્વેશ્ચન છે કોમ્પ્રિહૅન્શન એટલે એમાં એવું હોય કે એક પોએમ આ ચાર પોએમ છે એ ચાર પોએમમાંથી કોઈક સ્ટાંઝા આપેલો હોય સ્ટાંઝા એટલે તો આપણે પેરેગ્રાફ કહીએ છીએ એ આખો પાઠનો યુનિટનો જે પેરેગ્રાફ હોય એવી જ રીતના કવિતામાં જે પેરેગ્રાફ હોય ને એને સ્ટાંઝા કહેવામાં આવે છે તો એ સ્ટાંજા આપેલા હોય અને એની નીચે ક્વેશ્ચન આપેલા હોય તો એ સ્ટાંઝામાંથી ગોતી અને એના આન્સર લખવાના હોય છે આ ટોટલ ત્રણ માર્ક્સનું પૂછાય છે હવે એના પછી હવે બ્લેક બકનો વાર વીસ યુનિટમાંથી પાંચ માર્કનો એક પેરેગ્રાફ આપેલો હોય અને પેરેગ્રાફમાં નીચે પાંચ ક્વેશ્ચન આપેલા હોય એટલે ટાઈપ જ પૂછાય છે ઉપર પેરેગ્રાફ ક્વેશ્ચન આન્સર તો વિદ્યાર્થી મિત્રો બ્લેક બકમાં એ જ છે પાંચ માર્કનું ટોટલ બ્લેક બકમાંથી આઠ માર્કનું પૂછાય છે તો પાંચ તો વયા ગયા વૈધા ત્રણ ક્યારે કેવી રીતે એ હમણાં આપણે જોશું એના પછી ત્રણ માર્કનું ફિલિંગ ધ બ્લેન્ક એ યુનિટના આધારે હોય કોઈ એક પેરેગ્રાફ આપેલો હોય યુનિટ પ્રમાણે અને એમાં ક્યાંક ક્યાંક ખાલી જગ્યા આપેલી હોય અને ખાલી જગ્યાની બાજુમાં એટલે કે બ્લેન્ક્સની બાજુમાં ત્રણ ઓપ્શન આપેલા હોય એ ત્રણ ઓપ્શનમાંથી કોઈ એક પણ ઓપ્શન સિલેક્ટ કરી અને લખવાનો હોય છે એ પણ યુનિટ ભણ્યા હોય એટલે તમને સારામાંથી આવડી જાય અને વિદ્યાર્થી મિત્રો યુનિટ દરેક પ્રકારના એકથી છ જે તમારી પ્રથમ સત્રાંગ એટલે કે આ જે અઢાર તારીખથી શરૂ થઈ જવા રહી છે પરીક્ષા એમાં જે અંગ્રેજીમાં કોર્સ છે એકથી છ યુનિટ બોર્ડ દ્વારા મોકલવામાં આવ્યો છે અને બે પોએમ એનો તમામ વિડીયો આપણે આપણી ચેનલની પ્લે લિસ્ટમાં મૂકી દીધેલા છે એટલે ક્યાંય ગોતવા જવા નથી એકદમ બધા એનિમેટેડ વિડીયો છે અને બધું સમજાઈ જાય એવું જ આપણે રાખેલું છે એટલે ક્યાંય ગોતવા ન જાવ આપણી પ્લેલિસ્ટમાં લિસ્ટમાં આવ્યા જાવ અને તમામ પ્રકારના યુનિટ્સ મંડો જોવા અને તમને કંટાળો પણ આવશે નહીં કારણ કે એવા સરસ મજાના એનિમેટેડ સાથેના વિડીયો છે અને એકદમ ફન ફંડ સાથે એમ એવું નહીં કે ભાઈ કંટાળો હાલો જ રાખો ને તમે સાંભળે જ રાખો એવું કશું નથી તમને મજા આવી જાય કે હજી એક યુનિટ જોઈ લો હજી એક યુનિટ જોઈ લો હે તમે આ વેબ સિરીઝની બધી આવે છે મની હાઈટ્સ તો એમ થાય કે એકસો જોયો હજી બીજો જોઈ લો ત્રીજો જોઈ લો ચોથો જોઈ લો એવી મજા આપણે આપણા વિડીયોમાં પણ આપીએ છીએ જેથી તમને પણ ક્યાંય કંટાળો આવશે નહીં અને છેલ્લે બ્લેકબગમાંથી બીજા ત્રણ માર્કનું વોકેબ્યુલરી એટલે કે નિયરેસ્ટ મિનિંગ પૂછાય છે તો વિદ્યાર્થી મિત્રો ટોટલ આઠ માર્કમાં એમાં પાંચ માર્કનો તો કોમ્પ્રેન્શન આવે છે તો કોમ્પ્રેન્શન માટે અને આ ત્રણ માર્કના નિયરિસ્ટમિંગ માટે એટલી બધી બ્લેકબકમાં મહેનત કરાય અકોર્ડિંગ ટુ મી નો નો કરાય હું તો એમ કહું છું કે પ્રોઝ સેક્શન અને પોએમ સેક્શનમાં વધારે ધ્યાન દેવું જોઈએ કારણ કે એમાં શોર્ટ નોટ આવે છે અને હા શોર્ટ નોટ પણ આપણે આઈએમપી આઈએમપી છે એ તો તમને મૂકી જ દીધેલી છે તમારા ધ્યાનમાં જ હશે અને બાકીની જે શોર્ટ નોટ છે એ ધીમે 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 આપણે મૂકતા જશું જેથી તમારે બીજે ક્યાંય ગોતવા જાવ પડશે નહીં અને આના પછીનો એક વિડીયો આવશે કે કઈ કઈ શોર્ટ નોટ મોસ્ટ આઈએમપી છે એકથી છ યુનિટમાં એ પણ તમને કહી દેવામાં આવશે એટલે એની પણ ચિંતા કરવાની નથી તો ટ્રુફોલ્સ ક્વેશન આન્સર પછી આપણે જોઈએ તો સ્ટાંઝા પરથી ક્વેશ્ચન આન્સર આન્સર લખવાના આ બધું છે ઈ મોસ્ટ આઈએમપી છે તો એમાં બ્લેકબગ કરતાં વધારે ધ્યાન દેવું જોઈએ અને વાત રહી નિયરેસ્ટ મિનિંગ નિયરેસ્ટ મિનિંગ એટલે સમાનાર્થી શબ્દ આપણે શુદ્ધ ગુજરાતીમાં કહીએ એક શબ્દ આપેલો હોય એની બાજુમાં ચાર બીજા શબ્દ આપેલા હોય આ જે પ્રશ્ન પૂછેલો હોય એના ચારમાંથી એના નિયરેસ્ટ એટલે નજીકનો શબ્દ ગોતવાનો હોય બરાબર છે તો એને કહેવાય નિયરેસ્ટ મિનિંગ અને એના માટેનો એક ધમવા કેદાર વિડીયો અને વિથ મ્યુઝિક એની સાથેનો વિડીયો આપણે નિયરેસ્ટ મિનિંગનો મૂકેલો જ છે તો એ પણ બધાય જોઈ લેજો એની લિંક આપણે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ઉપર જો કાર્ડ આવ્યું એની ઉપર તમે ક્લિક કરશો ને તો પણ તમે એ વિડીયો સુધી પહોંચી શકશો અને ખાસ તો હમણાં જે પરીક્ષા આવી રહી છે એના માટે ખૂબ સારી એવી મહેનત કરો સારા એવા માર્ક્સ લઈ આવો એવી હું પણ આશા રાખું છું અને મેઇન વાત તો આપણે બોર્ડની છે તો અત્યારે આપણે તૈયાર હશું તો ત્યારે આપણને તકલીફ પડવાની નથી અને હા આના પછીના વિડીયોમાં આપણે શોર્ટ નોટનું આઈએમપી પણ આપવાના છીએ એટલી શોર્ટ નોટ કરી લીધી એટલે એમાંથી ન જ હશે એ પણ હું ગેરંટી આપું છું એટલે એટલી તો કરી જ લેવી એટલામાંથી તો શક્યતા સોએ સો ટકા છે પૂછાવાની બરાબર એટલે આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની આ આપણે આજના વિડીયોમાં કહી દીધું ઘણા બધાને ટેન્શન હતું બ્લેકબક કરવું જોઈએ ન કરવું જોઈએ શું કરવું ન કરવું શું કરવું તો હું તો કહું છું બ્લેકબકને બહુ સમય આપવો જોઈએ નહીં હા પણ જેને આ બધું કમ્પ્લીટ થઈ ગયું છે એને એક વખત બે વખત નજર ફેરવી લેવી જોઈએ બ્લેકબકમાં બરાબર છે પરંતુ તમારે પ્રોઝ સેક્શન અને પોએમ સેક્શન નથી થઈ તો પહેલાં એની ઉપર તમારે વધારે ધ્યાન દેવું જોઈએ અકોર્ડિંગ ટુ મી મારા મત અનુસાર તમારે એમાં વધારે ધ્યાન દેવું જોઈએ આઈ હોપ કે તમે સમજી જ ગયા છો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો આ જે માહિતી હતી આપણી જે સળગતી ભળગતી એ આપણે અહીંયા અંત કરીએ છીએ અને નેક્સ્ટ વિડીયોની રાહ જોવાનું ભૂલતા નહીં અને રાહ જોશો એવો જ સરસ મજાનું આઈ લઈ અને તમારી સમક્ષ જરૂરને જરૂર આવીશ જેથી તમારી આવનારી પરીક્ષામાં પણ ખૂબ જ ઉપયોગી બને અને વિદ્યાર્થી મિત્રો ખાસ હજી તમે આ ચેનલને સબસ્ક્રાઇબ નથી તો કરી દેજો અને બાજુમાં ટીન 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 બેલ પણ વગાડી દેજો અને બને ત્યાં સુધી શેર કરવાનું ભૂલતા નહીં કેવો લાગ્યો વિડીયો કોમેન્ટ બોક્સમાં લખી જરૂર જણાવશો નેક્સ્ટ વિડીયોમાં ફરી પાછા મળીશું ત્યાં સુધી થેન્ક યુ ધન્યવાદ